આજે સવારના જ્ઞાન ધ્યાન ચિંતનની અંદર પ્રાર્થનાનું વિશેષ મહત્વ આવ્યું. કગરીને એક વાત કહેવામાં આવી કે પ્રાર્થના કરજો, પ્રાર્થના કરજો, પ્રાર્થના કરજો. ગમે તેવા દોષ, સ્વભાવ, પ્રકૃતિ ગમે તેવું હશે, પરંતુ પ્રાર્થના કરજો વિશ્વાસપૂર્વક. મહારાજ મોટા પુરુષ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે, પ્રાર્થનાથી બહુ રીઝે છે. પ્રાર્થના એ ગરજ અને ભૂખનું પ્રતીક છે. ગરજો થઈને, ભૂખ્યા થઈને પ્રાર્થના કરજો. નિષ્કામ ભાવે પ્રાર્થના કરશો તો આપણા દેહના દેહ સંબંધી જે શત્રુ છે, અંતઃશત્રુ છે, દોષ છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, ગમે તેવો હશે, ગમે તેવો હશે, જીવ સાથે જોડાયેલો હશે, મારા ટાળી નાખશે. પ્રાર્થના કરજો પહેલા. અવર ભાવમાં કઈ મુશ્કેલી હોય, દેહની, તનની, મનની, ધનની, તો ભલે આપણે સકામ નથી થવું, પરંતુ અનાશ્રય ન થાય. ભગવાન સ્વામિનારાયણનો જે આપણને દ્રઢ આશરો છે, એ આશ્રામાં અનાશ્રય કર્યા વગર કંઈક સકામ, કંઈક મુશ્કેલી આવી, તકલીફ આવી, ન છૂટકે કરવી પડે તો એની પ્રાર્થના કરજો. બીજા લાવા ઝાંખા માર્યા કરશો. પ્રાર્થના બંદર નહીં ભળે, પ્રાર્થનાથી કૃપા વરસે છે. પ્રાર્થના કરવાથી ભગવાનની કૃપા ભેગી ભળે છે. કૃપાનો માર્ગ શરૂ થઈ જાય છે પ્રાર્થનાથી. આપણા પ્રયત્ને શું થાય? આપણે ગમે એટલું મથીએ તો શું થાય? પ્રાર્થના કરજો. હું કહું